નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 ગુજરાતી આજના હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ખાસ તકેદારી, કોરોનાથી બચો, હાથ વારંવાર ધુઓ, માસ્કને યોગ્ય રીતે પહેરો, 2 વ્યક્તિ વચ્ચે 6 ફૂટનું અંતર રાખીને રહો, જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં. સ્વઅધ્યયન પોથીમાં લેખન કાર્ય કરીએ તે પહેલાં આજે આપણે એક પ્રવૃત્તિ કરવી છે. તમારે જગ્યા પર ઊભા થવાનું છે, તો ચાલો ઊભા થઈ જાઓ અને જુઓ હું અહીંયાથી જે સૂચના આપું ને તે પ્રમાણે તમારે અભિનય કરવાનો છે. તો ચાલો, છો ને તૈયાર? ચાલો બંને હાથની મુઠ્ઠી વાળી દો. હવે હાથ ઊંચા કરો, ચપટી વગાડો, જમણા હાથે જમો. ધ્યાન રાખજો, હા, જમણો હાથ લો. હવે ભમરડો ફેરવવાનો અભિનય કરો. ડાબા હાથે માથા પર ટપલી મારો. હવે પતંગ ચગાવવાનો અભિનય કરીએ. ધનુષ્યમાંથી તીર ચલાવો. હવે કરીએ કદમ તાલ. 1 2 1, 1 2 1. અરે વાહ, તમે સૂચના મુજબ સુંદર અભિનય કર્યો. હવે આપણે આગળની લેખન પ્રવૃત્તિ કરીએ. જુઓ, સ્ક્રીન ઉપર તમે એક આકાર જોઈ રહ્યા છો, ગુબ્બારા જેવો, અને તેમાં એક ચિત્ર લગાવેલ છે. તે ચિત્રને ઓળખી તેની નીચે લખેલ 2 નામમાંથી એક સાચું નામ શોધી તમારે તેની પર ખરાની નિશાની કરવાની છે. તો ચાલો ચિત્ર જુઓ અને ઓળખો. આ ચિત્રમાં કયું પક્ષી દેખાઈ રહ્યું છે? આ પોપટ છે. તમારી વાત સાચી. હવે તમે પોપટ લખેલ શબ્દ પણ શોધી કાઢો અને મને કહો, ઉપર કે નીચે વાળો શબ્દ પોપટ છે? હા, તમારી વાત એકદમ સાચી. અહીંયા લખેલ છે પોપટ, તો આ શબ્દ સાચો છે. હા બાળ મિત્રો, આ છે ભમરો. તો ચાલો હવે ભમરો લખેલ શબ્દ પણ શોધીને મને કહો, અહીંયા છે કે અહીંયા? હા, અહીંયા લખેલ છે ભમરો, તો આ છે તેનો સાચો શબ્દ. જુઓ, આ ચિત્ર છે, ફરકડી છે, કાગળમાંથી તમે બનાવીને પણ રમો છો અને ફેરવો છો. તો ચાલો અહીંયા ફરકડી શબ્દને શોધો. ફરકડી એટલે પહેલો મૂળાક્ષર આવશે ફ વાળો શબ્દ. ખૂબ સરસ, અહીંયા ફરકડી લખેલ છે, તો આ છે તેનો સાચો શબ્દ. હવે અહીંયા જુઓ અને આ ચિત્રને ઓળખો. કેટલાક બાળમિત્રો હજુ વિચારે છે, તો આ છે ફાનસ. હા, હવે નીચેના શબ્દમાંથી ફાનસ શબ્દ ક્યાં છે? અહીંયા કે અહીંયા? અહીંયા તો બેટરી લખેલ છે. આ રહ્યું ફાનસ. તમારે આ શબ્દને ખૂબ ધ્યાનપૂર્વક વાંચવાનો છે. જ્યારે પણ લેખન કરવાનું આવે ત્યારે તમે આ વસ્તુનું નામ ભૂલ રહિત લખી શકો. તો ચાલો, અહીંયા લખેલ છે ફાનસ, અને આ સાચો શબ્દ છે.
જુઓ સ્વઅધ્યયન પોથીના 103 પેજ નંબર ઉપર આ રીતે ચિત્રો આપેલ છે. અહીંયા જુઓ એકમ 7 10 નંબર અને આ રીતે લખેલ ત્રિકોણ શોધો. જુઓ મિત્રો, અહીંયા આપેલ ચિત્રને ઓળખવાનું પણ છે અને તેનું નામ પણ લખવાનું છે. તો તમે કહો આ ચિત્ર શાનું છે? હા, ઓળખી જ ગયા, આ છે ભમરો. તો અહીંયા આપણે તેનું નામ લખીએ. આ બે લાલ લીટીની વચ્ચે આપણે લેખન કાર્ય કરવાનું છે. ભમરો. હવે બીજું ચિત્ર જુઓ અને વિચારો. આ ચિત્રનું નામ તમારે જાતે લખવાનું છે. કહો મને, આ શેનું ચિત્ર છે? ફૂલ. કેટલાક મિત્રો સૂરજમુખી પણ બોલ્યા. તો તમે બેમાંથી ગમે તે લખી શકો, ફૂલ કે સૂરજમુખી. આગળનું ચિત્ર જોઈએ. હા, આ ચિત્ર તો ધજાનું છે. તો ચાલો લઈ લો પેન્સિલ અને લખો અહીંયા ધજા, ધજા. હવે આપણે આ ચિત્રને ઓળખીએ. આ તો ફરકડી છે. તો ચાલો લખો ફરકડી. હું પણ તમારી સાથે લખી રહી છું, ફરકડી. સુંદર કાર્ય. ચાલો અહીંયા આ ચિત્રમાં શું લખેલ છે? જુઓ, અહીં 14 લખેલ છે. તો તમે અહીંયા લખો 14. અને આ ચિત્ર શાનું છે? હા, હમણાં પણ તમે જોયું છે. તો લખો ફાનસ, ફાનસ. તમારે જાતે વિચારીને પણ લખવું પડે ને. ખૂબ સરસ લખી રહ્યા છો. હા, હવે અહીં આપેલી લીટીમાં આપણે આ ચિત્રોનો ઉપયોગ કરી અને વાક્ય લેખન કરવાનું છે. તો ચાલો કોઈ પણ એક ચિત્રનું નામ વિચારો અને અહીંયા તેના વિશે વાક્ય લખો. જુઓ, પહેલાં આપણે બધા જ ચિત્રો વિશે એક એક વાક્ય બનાવીને બોલીએ. ચાલો તમે વિચારો, ભમરા વિશે કયું વાક્ય બનાવી શકાય? હા, કહો મને. બરાબર, ભમરો કાળા રંગનો છે, ભમરો ઉડે છે. અને ફૂલ વિશે? મને ફૂલ ગમે છે. ફરકડીનું વાક્ય બનાવો. ફરકડી ગોળ ફરે છે. 14. મારી પાસે 14 રમકડા છે. અને ફાનસ વિશે વિચારો. ફાનસ અજવાળું આપે છે. તો મિત્રો, તમે કોઈ પણ 3 વાક્યોનું લેખન અહીં કરી શકો. જુઓ, હું એક વાક્યનું લેખન કરીને બતાવું છું. ચાલો આપણે ફાનસ વિશે લખીએ. ફાનસ અજવાળું આપે છે. જ્યારે વાક્ય લેખન કરીએ ત્યારે આપણે બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખવાનું છે. જુઓ, આ રીતે આ બે લીટીની વચ્ચે અને આ બે લીટીની વચ્ચે તમારે વાક્યનું લેખન કરવાનું છે. બાળમિત્રો,
તમે શીખેલી બાબતોને યાદ કરી અને સ્વઅધ્યયન પોથીમાં સુંદર રીતે લખી રહ્યા છો. આજે તમારે ચિત્રને ઓળખી અને તેનું નામ લખવાની પ્રવૃત્તિ વિશેષ કરવાની થશે. તો શીખતા જઈએ અને લખતા જઈએ. આ પેજ ઉપર આપેલ વિગતને આપણે સમજીએ. જુઓ, અહીં ઉદાહરણ રૂપે આપણને સમજાવ્યું છે. આ ચિત્ર છે મોરનું અને આપેલ ખાનામાંથી આપણે તેના અક્ષર ઓળખી અને શબ્દ બનાવવાનો છે. તો જુઓ, અહીંયાથી મો અને અહીંયાથી ર મૂળાક્ષર લઈ અને શબ્દ બનાવેલ છે મોર. તે જ રીતે આપણે આગળનું ચિત્ર જોઈએ, ઓળખીએ અને તેનું નામ લખવા માટે કયા મૂળાક્ષરો જોઈશે તે નક્કી કરીએ. ચાલો પહેલા આ ચિત્રને ઓળખો. આ જોકર છે. તો જુઓ, અહીં જો ર ક ચ કો ર નો આવા મૂળાક્ષર આપેલ છે. તો ફરીથી બોલો અને નક્કી કરો આપણે કયા મૂળાક્ષરોની જરૂર પડશે. જો, પછી બોલાય છે ક અને પછીથી ર, બની ગયો શબ્દ જો કર. તેનું આપણે અહીં આપેલ ખાનામાં લેખન કરવાનું છે. જો પછીથી ક અને પછી ર, જોકર. હવે આગળનું ચિત્ર જુઓ. આ છે અજગર. જુઓ, અજગર. તે જ રીતે ક્રમ પ્રમાણે અક્ષર ઉપર ગોળ કરતા જાઓ. ચાલો, આ રહ્યો અ, પછી જરૂર પડશે જ, ગ અને ર. હવે લેખન કરીએ. ચાલો તમે પણ લખો. અ જ ગર, અજગર. તે જ રીતે આ ચિત્રને ઓળખી તેનું નામ શોધી અને તમારે અહીં લખવાનું છે. હવે આપણે આગળના પેજની પણ લેખન પ્રવૃત્તિ કરવી છે. તો ચાલો સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આ પેજનું લેખન કાર્ય આપણે ખૂબ ધ્યાનપૂર્વક કરવાનું છે. પહેલાં તમે સમજી લો. જુઓ, અહીં ચિત્ર આપેલ છે પોપટનું અને તેનું નામ લખેલ છે પોપટ. હવે આપણે તે જ ખાનામાં આગળ વધીએ. જુઓ, આ લાઈનમાં બીજું પણ એક ચિત્ર છે અને તે ચિત્ર શેનું છે ઓળખો. હા, આ છે ડોકો. તો જુઓ, અહીં પહેલા શબ્દમાં પેટી આપી છે અને તેમાં આપણે ખૂટતો શબ્દ મૂકવાનો છે. તો જુઓ, તીરની દિશામાં જતા તેનો અધૂરો અક્ષર આપણને મળે છે ધોકો, ધોકો. તો અહીંયા લખીશું ધો. જુઓ, આ પ્રમાણે આપણે અહીંયા લખવાનું છે ધો. હવે આપણે બીજી લાઈનમાં જોઈએ. જુઓ, અહીં આ ચિત્રને ઓળખો અને તીરની દિશામાં આગળ વધી અને તેનું નામ વાંચો. મ રો, બરાબર. આ ચિત્ર ભમરાનું છે અને અહીં આવશે ભ મ રો. ભ અક્ષર મૂકવાથી શબ્દ બને છે. તો ચાલો લખો ભ, ભમરો. હવે આપણે તે જ લાઈનમાં આગળ વધીએ. અહીં ચિત્રને ઓળખી અને તેનો પહેલો અક્ષર લખવાનો છે. ચાલો, અહીં આપેલ છે ર. તો આ ચિત્ર શેનું છે? વિચારો, વિચારો. બોર, બરાબર. તો ચાલો અહીંયા પણ લેખન કરો. બો લખવા માટે બની સાથે ઓની માત્રા જોડાશે,
બની ગયો બોર. હવે આપણે નીચેની લાઈનમાં જોતા જઈએ. આ ચિત્ર છે ધજાનું અને અહીંયા તીરની દિશામાં તેનું અધૂરું નામ વાંચો જા. તો અહીં કયો અક્ષર આવશે? ધજા ધ. તો ચાલો અહીંયા પણ લખી લો ધ અને વાંચો ધજા. આગળનું ચિત્ર જુઓ અને મને નામ કહો. પણ જોજો, તીરની દિશામાં તેનું અધૂરું નામ પણ વાંચો ઝાર. હા, કેટલાક મિત્રો હથોડી બોલ્યા, પણ જુઓ મિત્રો, તેનો પાછળના બે અક્ષર ઝા અને ર છે. તો અહીંયા આપણે શું મૂકીશું કે જેથી સાચો શબ્દ બને? ઓજાર છે, હથોડી પણ ઓજાર છે. તો અહીંયા આપણે ઓ અક્ષર મૂકીએ જેથી શબ્દ બને ઓજાર. હવે તેના નીચેના ખાનામાં જોઈએ. જો અહીં એક ચિત્ર છે, તેને ઓળખો અને તેનો અધૂરો અક્ષર વાંચો. અહીંયા લખેલ છે ડી. તો હા, તમે નાવ બોલ્યા, પણ જુઓ અહીં ડી લખેલ છે, માટે હા, હવે સાચો અક્ષર ઓળખ્યો. હવે લખીશું હો ડી. બની ગયો શબ્દ હોડી. હવે આગળનું ચિત્ર જોઈએ. જુઓ મિત્રો, અહીં ચિત્ર છે ચોપડીનું. અહીં લખેલ છે ડી. તો આપણે અહીં ચો પ ડી ચોપડી શબ્દ બન્યો. આગળ જોઈએ, તીરની દિશામાં તેનું નામ વાંચીએ ર ક ડી. ચિત્ર છે ફરકડીનું. જો આપણે અહીંયા ફ લખીએ તો શબ્દ બની જાય ફરકડી. તો ચાલો તમે લખો. હવે આ ચિત્રને ઓળખો અને તેનું નામ લખો. સરસ. તો હવે અહીંયા કયો અક્ષર આવશે? બરાબર. તો લખી લો ક. શબ્દ બને છે કબૂતર. હવે જુઓ, અહીં નીચે ફૂલ છે. કયું ફૂલ છે તેનું નામ કહો. હા, ગુલાબ. તો આ પેટીમાં અક્ષર આવશે ગુ લા બ ગુલાબ. અને આ ચિત્રને ઓળખવાનો પ્રયત્ન કરો. ખાટલાનું ચિત્ર છે. ખાટલો ખા ખાટલો. અહીંયા આવશે ખા. તમારે આ રીતે આ ચાર ચિત્રોનું લેખન પણ પૂર્ણ કરવાનું છે. અહીં આપેલ શબ્દનું વાંચન કરીએ અને લખીએ. ચાલો વાંચો. ભીમ. માયા. ફાફડા. ધીરજ. અહીંયા લખેલ છે ભૌતિક. તમે સાચું વાંચી રહ્યા છો. આગળનો શબ્દ પણ વાંચો. ચૈતાલી. ભૌમિક. આયોજન. સરસ રીતે વાંચન કર્યું, તે જ રીતે લેખન પણ સરસ કરવાનું છે. તો ચાલો લખી લઈએ. ભીમ લખીએ ત્યારે ભ મૂળાક્ષર નીચેથી શરૂ થાય છે અને દીર્ઘ ઈ કરો ત્યારે અહીંયા થોડે ઉપરથી આમ અને મ. આ રીતે લેખન કાર્ય કરજો. ભી
બી ભીમ. સમજાય છે ને બાળ મિત્રો? આ રીતે નવરાશના સમયે તમારે બધા જ શબ્દોનું સુંદર રીતે લેખન કાર્ય કરવાનું છે. કરશો ને? જુઓ મિત્રો, આ પેજનું લેખન કાર્ય સમજીએ. અહીંયા આપેલ મૂળાક્ષરને શબ્દોમાંથી શોધી અને ગોળ કરવાનું છે. અહીં આપેલ છે ભ. ચાલો તો ભ શોધો અને ગોળ કરો. ચાલો લઈ લો પેન્સિલ. આ રીતે આગળ જ્યારે ભ અક્ષર આવે ત્યારે ગોળ કરજો. ખૂબ સરસ. ચાલો ભ ઉપર ગોળ કરો. ભ. અને ભજનમાં આ રહ્યો ભ. તે જ રીતે હવે લખેલ છે ય. તો શબ્દોમાંથી ય શોધો. યતીન. એમાં ય અહીંયા છે. અને નિલય. આ રહ્યો ય. આ જ રીતે ચાલો તમે ધ શોધી અને ગોળ કરો. હવે ફ શોધો અને તેની પર ગોળ કરો. જુઓ અહીંયા શું લખેલ છે? હા, ઓ છે. તો ચાલો ઓને શોધો અને ગોળ કરો. તે જ રીતે હવે તમારે શોધવાનું છે ગૌ. હવે જુઓ નીચેનું લેખન સમજીએ. અહીં આપેલા શબ્દને આપણે અલગ અલગ લખવાનો છે. જુઓ અહીં આપેલ છે ભમરો. તો ભમરામાં ત્રણ અક્ષર છે. તો આપણે એક એક ખાનામાં તે અક્ષરો લખતા જઈએ. જુઓ હું તમને લખી બતાવું છું. ભ મ રો. હવે આગળનો શબ્દ પણ લખીને સમજી લઈએ. ભૌ મી ક. તે જ રીતે અહીંયા પણ લખો ફોર ર મ. ફોરમ. અને અહીંયા લેખન કાર્ય કરો યો જ ના. અહીંયા જુઓ આપણી મનગમતી પ્રવૃત્તિ આવી. જુઓ અહીં ચિત્ર શેનું આપ્યું છે? ભમરડાનું. તો તમારે અહીં મનગમતો રંગ પૂરવાનો છે અને ધજામાં પણ. તો ચાલો રંગ પૂરીએ. જુઓ ભમરડામાં તમારે તમારો મનગમતો રંગ પૂરવાનો છે. રંગ બદલતા જાઓ અને તમને ગમે તે રંગ પૂરતા જાઓ. ચિત્રની બહાર રંગ ન જાય તેનું પણ ધ્યાન રાખજો મિત્રો. બની ગયો ભમરડો. હવે પૂરીએ ધજામાં રંગ. અહીંયા હું અલગ રંગ પૂરું છું. અહીંયા પણ જુદો. ત્રિરંગની ધજા ગમે છે. હું ધજામાં કેસરી રંગ પૂરું છું. આનો રંગ પૂરજો. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે એકમને અંતે આપેલ ફકરાનું વાંચન કરી લઈએ જેથી વાંચનનો મહાવરો રહે. જુઓ બબલુ બિલાડો. અહીં બિલાડાની વાત છે. બંસરીના ઘરે એક બબલુ બિલાડો રહે. બબલુને બારીએ બેસવું ગમે. પણ બારી બહાર કબુ કૂતરાનું ઘર. બબલુને કબૂની
બીક લાગે અને તે બંસરી પાસે દોડી જાય. બંસરી તેને ઉંચકી લે અને બાગમાં જાય. બૈજુ કાકા બંને સાથે વાત કરે. બંને બાગમાં કુદાકૂદ કરે. ભૂખ લાગે એટલે ઘરે જઈ દૂધ પીવે. બંનેને કેવી મજા મજા. વિદ્યાર્થી મિત્રો, તમે એકમ 7માં નવી નવી પ્રવૃત્તિ દ્વારા ઘણું નવું શીખ્યા અને હા, લેખન કાર્ય પણ સરસ રીતે કર્યું અને ઘરે બેસીને પણ તમે આટલા ઉત્સાહથી ભણી રહ્યા છો તે વાતનો આનંદ છે. અને જુઓ, દરેક એકમને અંતે આપેલ ફકરાનું નિયમિત વાંચન કરતા રહેજો અને સ્વઅધ્યયન પોથીમાંથી શબ્દો અને વાક્યો પણ લખતા રહેજો તમારી નોટબુકમાં, જેથી તમને લેખનનો મહાવરો થાય. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.